નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓહા અકાદમીમાં આપનું સ્વાગત છે. આજે આપણે વાત કરવાની છે જાહેર વહીવટની અને બીજા પણ અન્ય મહત્ત્વના મુદ્દાઓની. હમણાં થોડાક સમય પહેલાં કૃષિ યુનિવર્સિટીનું પેપર ગયું. ઘણા બધા વિદ્યાર્થીઓને એ પેપર બહુ ટફ લાગ્યું હતું. ઘણા વિદ્યાર્થી મિત્રો જે ઓહા અકાદમીમાં ભણતા હતા અથવા તો મારી સાથે જે લોકો ભણ્યા છે એ લોકોએ એવો પણ મેસેજ કર્યો કે સર, જાહેર વહીવટ બધું આપણામાંથી જ પૂછાયું અથવા તો જાહેર વહીવટ આવડી ગયું, સરળ હતું. અને ઘણા બધા લોકોને ટફ પડ્યું. હંમેશા વિદ્યાર્થીઓનો એક પ્રશ્ન રહેતો હોય છે કે જાહેર વહીવટ ક્યાંથી પૂછાય છે. તો તેની અને એની સાથે એક મુદ્દાની આપણે ચર્ચા કરીએ. જે મુદ્દો અત્યાર સુધી ઘણા બધા પુસ્તકો વગેરેની અંદર બહુ ચર્ચામાં નથી આવ્યો અથવા તો એને ધ્યાનમાં પણ નથી લેવામાં આવ્યો, પણ એ મુદ્દામાંથી હંમેશા સતત એક બે પ્રશ્નો પૂછાતા રહેતા હોય છે. એપ ઉપર તો આપણે એ મુદ્દાની ચર્ચા કરી જ છે. આજે બીજા પણ વિદ્યાર્થીઓ માટે મુદ્દાની ચર્ચા કરી જેથી તમે સમજી શકો. મુદ્દો અહીંયા લખેલો છે વહીવટી વર્તણૂક, એડમિનિસ્ટ્રેટિવ બિહેવિયર. જે વિદ્યાર્થીઓ મારી સાથે ભણ્યા છે અથવા તો જે લોકો એપ યુઝ કરે છે જાહેર વહીવટ, એ લોકોને ધ્યાનમાં છે કે વર્તન શબ્દ આવે એટલે હંમેશા એક વિદ્વાનને યાદ રાખવાના, જેમનું નામ છે હર્બર્ટ સાયમન. અગાઉના પણ વિડીયોઝની અંદર આપણે વાત કરી છે કે વર્તન શબ્દ આવે એટલે આપણો જવાબ હર્બર્ટ સાયમન આવવો જોઈએ. અને અહીંયા પણ વર્તન શબ્દ છે, બિહેવિયર શબ્દ છે, તો મતલબ કે આની અંદર હર્બર્ટ સાયમનની વાત છે. ત્રણ શબ્દો મેં યાદ રાખવાના કહ્યા છે. એક છે નિર્ણય, બીજું છે વર્તન અને ત્રીજો છે સીમિત. આ ત્રણમાંથી કોઈ પણ શબ્દ જો પ્રશ્નની અંદર પૂછાય છે તો તમારો જવાબ હંમેશા સાયમન આવશે. અહીંયા નિર્ણય શબ્દ છે એનો મતલબ કે અહીંનો જવાબ ફિક્સ જ છે, જવાબ આવવાનો છે હર્બર્ટ સાયમન. હર્બર્ટ સાયમને નિર્ણયની એવી ડેફિનેશન આપી કે નિર્ણય એટલે અગાઉના વિચારોમાંથી મેળવેલું તારણ જે તમને ભવિષ્યમાં દોરવણી આપે. તો નિર્ણય જે છે, ડિસિઝન જે છે, તો આ ડિસિઝન મેકિંગની, નિર્ણય ઘડતરની એક ચોક્કસ પ્રોસેસ હોય છે. આપણે એ નિર્ણય ઘડતરની પ્રક્રિયા બહુ તુરંત જ થઈ જતી હોવાથી આપણે એને સાયકોલોજિકલ એનાલિસિસ કરતા નથી, પરંતુ હર્બર્ટ સાયમન જેવા નિષ્ણાત વૈજ્ઞાનિકોએ આ નિર્ણયની પ્રક્રિયાઓનું એક સાયકોલોજિકલ એનાલિસિસ કરી અને ડિસિઝન મેકિંગની પ્રોસેસ, નિર્ણય ઘડતરના ત્રણ અલગ અલગ તબક્કાઓ તેમણે તારવેલા છે. કયા કયા તબક્કાઓની અંદર આ નિર્ણય ઘડતરની પ્રક્રિયા થાય એની વાત કરીએ તો સૌથી પહેલો તબક્કો છે અન્વેષણ અથવા તો તાર્કિક પ્રવૃત્તિ. અન્વેષણ અથવા તો બીજું નામ છે તાર્કિક પ્રવૃત્તિ. બીજો તબક્કો છે રૂપરેખા અને ત્રીજો તબક્કો હોય છે પસંદગી. તો અન્વેષણ, રૂપરેખા અને પસંદગી આ ત્રણ તબક્કાઓની અંદર હંમેશા નિર્ણય પ્રક્રિયા થતી હોય છે. એક ઉદાહરણ સાથે આપણે એને સમજીએ તો હવે પરીક્ષાઓ પાસ કર્યા પછી તમારા જીવનમાં ત્રીજા ક્રમની જ અગત્યની જરૂરિયાત છે, તે છે પારિવારિક જરૂરિયાતો, લવ એન્ડ બિલોંગિંગ્સ. એટલે તમે કોઈ પરીક્ષા પાસ કરશો પછી તમારા ઘરવાળા તમારા માટે કન્યા શોધવાનું અથવા તો કન્યા હશો તો એના માટે વર શોધવાનું શરૂ કરશે. તો ભાઈ શોધવા માટે તો મોટાભાગે આપણે ત્યાં શેનો ઉપયોગ થતો હોય તો ભાઈ સમાજની અંદર એકબીજાને ઓળખતા હોય એવા લોકો અને સમાજની પેલી ચોપડીઓ જે આવે લગ્ન મેળાવડાની, એ ચોપડીઓની અંદર લોકો નામો શોધી કાઢે કે ભાઈ આ મારી છોકરીની ઉંમરનો કયો છોકરો છે કે છોકરાની ઉંમરની કઈ છોકરીઓ છે અને આ બધાનું એક લિસ્ટ બનાવે. એટલે પહેલાં તો શોધશે કે ભાઈ કોણ સરસ છે અથવા તો કોણ આપણને લાયક છે, પોતાને અનુકૂળ આવે એવા લોકોનું એક લિસ્ટ બનાવે છે, એક યાદી બનાવે છે. એ યાદી બનાવવાની પ્રોસેસને કહેવામાં આવે છે રૂપરેખા. એકબીજાને જોવાની શરૂઆત કરશે પણ બધા જ એને જોવે એકબીજાને ગમી જ જશે એવું તો કંઈ જરૂરી છે નહીં. એટલે છોકરો પણ એક યાદી બનાવશે અને છોકરી પણ એક યાદી બનાવશે. છોકરો પોતાની યાદીમાં જેને પહેલો નંબર આપે છે એ જ છોકરીએ એ પોતાની યાદીમાં એ છોકરાનો પહેલો નંબર આપેલો હોય એવું જરૂરી નથી. અને દરેકને પોતાના પહેલા ક્રમની પસંદગી મળે એવું પણ જરૂરી નથી. એટલે એનો મતલબ એ થયો કે પહેલા ક્રમની પસંદગી ના થઈ શકે તો ભાઈ બીજો ક્રમ આપેલો છે કે ભાઈ પહેલું નહીં તો બીજું, બીજું નહીં તો ત્રીજું, ત્રીજું નહીં તો ચોથું. અને આ પ્રોસેસ તો લાંબા ગાળાની છે, આ તો ચાલતી જ રહેશે. ચોથું નહીં તો પાંચમું, પાંચમું નહીં તો છઠ્ઠું, છેવટે જ્યાં મેળ પડ્યો ત્યાં. એ પ્રકારની પ્રોસેસ, પસંદગી એ સૌથી ત્રીજું અને છેલ્લું સ્ટેપ છે. પસંદગીનું સ્ટેપ ક્યારે પૂરું થાય એટલે કે નિર્ણયની પ્રક્રિયા ક્યારે પૂરી થાય? તો આજકાલ તો જ્યારે તમે ફેરા ફરીને ઘેર જાઓ ત્યારે નિર્ણય પ્રક્રિયા પૂરી થાય. નક્કી કરી દીધું એટલે નિર્ણય પ્રક્રિયા પૂરી થઈ ગઈ એવું નહીં. નક્કી કરી દીધા પછી ફેરા ફરતાની વચ્ચેના સમયમાં તૂટી પણ જાય, એનો મતલબ કે તમારી નિર્ણય પ્રક્રિયા પૂરી નથી થઈ. ફરીથી પાછી નિર્ણય પ્રક્રિયા પહેલેથી ચલાવવાનો વારો આવશે.
એનો મતલબ કે શોધવાથી માંડીને રૂપરેખા તૈયાર કરવાથી માંડીને લગ્ન થઈ જાય ને માણસ ઘેર જાય ત્યારે આ આખી નિર્ણય પ્રક્રિયાની પ્રોસેસ પૂરી થાય. આવું એક સાયકોલોજીકલ એનાલિસિસ કરી આપ્યું. આ ત્રણ સ્ટેપ આપ્યા, ઇન્વેસ્ટિગેશન એટલે કે અન્વેષણ અથવા તો તાર્કિક પ્રવૃત્તિ, રૂપરેખા અને સૌથી છેલ્લે જે પસંદગી, આ ત્રણ સ્ટેપને આપણે કહીએ છીએ નિર્ણય ઘડતરના ત્રણ તબક્કા, જે આપણને આપેલા છે હર્બર્ટ સાહેબ. હવે બીજી વાત કરીએ, બીજું આપણે અહીંયા જુઓ છો નેતૃત્વ. આ નેતૃત્વ જે છે, જેમ આપણે અહીંયા નિર્ણયમાં સાયમનને યાદ રાખ્યો એવી રીતે નેતૃત્વમાં ખાસ યાદ રાખવા માટે એક વિદ્વાન છે ચેસ્ટર બર્નાર્ડ. નેતૃત્વની વાત આવે એટલે ચેસ્ટર બર્નાર્ડ આપણને ખાસ યાદ આવવો જોઈએ, એ અગત્યનું નામ. જો તમે પેપરોનું એનાલિસિસ કરતા હોય, આપણે પેપરોના એનાલિસિસની પણ વાત કરી છે, એટલે જો તમે પહેલાંથી વિડીયો જોતા હશો તો તમને કદાચ એ પણ ધ્યાનમાં હશે. જો ના ધ્યાનમાં હોય તો પેપરોનું એનાલિસિસ કરવું એ સૌથી વધારે અગત્યનું છે. ઓફિસ આસિસ્ટન્ટ 2014ની પેપરની અંદર નિર્ણય ઘડતરની વાત, ઓફિસ આસિસ્ટન્ટ 2014ના પેપરની અંદર નેતૃત્વના લક્ષણ વિશેનો પ્રશ્ન આપણી પરીક્ષાઓમાં પૂછાયેલો તમે જોઈ શકો છો. નેતૃત્વ એટલે કે નેતા કોણ બની શકે, તો નેતા હોવાના ત્રણ લક્ષણો જરૂરી છે. સૌથી પહેલું લક્ષણ નેતૃત્વનું છે કે તમે બીજા કરતાં ચડિયાતા હોય. ભાઈ બીજા કરતાં ચડિયાતા હશો તો જીવનમાં કંઈ કરી શકશો, બીજા કરતાં ચડિયાતા હશો તો તમે બીજાને દોરવી શકશો. એટલે કે તમે બીજાની ડિરેક્શન, તમે બીજાને દોરવણી આપતા હોય, અને જો તમે બીજાને દોરવણી આપશો તો એ તમારા અનુયાયી બની શકશે. તો ભાઈ સૌથી મહત્વની વસ્તુ જીવનની અંદર એ છે કે નેતા કોને કહેવાય, તો ભાઈ નેતાના કોઈ ચોક્કસ ફોલોવર્સ હોય. નેતા એટલે કંઈ રાજકીય નેતા એવું જરૂરી નથી, જીવનના દરેક ક્ષેત્રની અંદર અલગ અલગ વ્યક્તિઓ નેતૃત્વ કરતા હોય. જેમ કે અભિનય ક્ષેત્ર, તો ભાઈ અભિનય ક્ષેત્રની અંદર તો અમિતાભ બચ્ચન એક બહુ મોટું અને સારું નામ. તો ઘણા બધા લોકો અમિતાભ બચ્ચનના ફોલોવર્સ છે, જેમણે અમિતાભનું મંદિર પણ બનાવ્યું છે. કેમ? કારણ કે એના ફોલોવર્સ છે. કેમ એના ફોલોવર્સ લાગ્યા? તો એ લોકોને એવું લાગે છે કે અમિતાભ એમને અભિનય ક્ષેત્રની અંદર કોઈ ને કોઈ પ્રકારની ડિરેક્શન આપે છે, અથવા તો એના પિક્ચરોથી કોઈ પ્રકારની ડિરેક્શન આપે છે. તો ડિરેક્શન કેમ આપી શકે? કારણ કે બાકીના કરતાં એમનો અભિનય સારો હતો. હવે હું અભિનય કરવા હમણાં નીકળું તો મારી કંઈ એવી અભિનય છટા ના હોય કે હું અમિતાભની જેમ ડિરેક્શન આપી શકું. એનો મતલબ કે આપણે એ ક્ષેત્રમાં ચડિયાતા નથી. ચડિયાતા નથી તો કોઈને ડિરેક્શન નહીં આપી શકીએ, અને કોઈને ડિરેક્શન નહીં આપી શકીએ તો આપણા ફોલોઅર્સ થવાની કોઈ શક્યતા નથી. આ ત્રણ વસ્તુ જરૂરી છે. પણ ઘણી વખત તમે મને એવો પ્રશ્ન પૂછી શકો કે ભાઈ આજકાલ તો દિલ્હીમાં એક એવા પણ નેતા બેઠા છે, સફેદ લેંઘો જબ્બો પહેરીને ફરે છે, યુવાન કેવડાવે છે, તો એ ભાઈને તો આ લક્ષણોમાં સેટ જ નહીં થતા. તમે આવું પૂછો ભાઈ, એનો ભાઈ મારી પાસે કોઈ જવાબ નથી. કારણ કે એ ભાઈ લક્ષણ વગરના પણ નેતા ખરા. એટલે એવું જરૂરી નથી કે દરેક નેતૃત્વ કરનારા માણસની અંદર આ લક્ષણ હોય જ. લક્ષણ વગરનો વ્યક્તિ પણ નેતા તો બની શકે. કેવી રીતે બની શકે? તો ભાઈ માં નેતા હતી તો દીકરા નેતા બની ગયા, બાપા નેતા હતા તો દીકરા નેતા બની ગયા, દાદી નેતા હતી તો દીકરા નેતા બની ગયા, દાદા દાદીના એ બાપા નેતા હતા. આ તો વર્ષોથી ચાલ્યું આવ્યું વંશ પરંપરાગત લીડરશિપ. બાપા તો આ બાપા ને પેલા બાપા ને બધા બાપા નેતા. આવું પણ થાય? અથવા તો એવું પણ થાય કે શિવસેના, ધારો કે એક ઉદાહરણ લઈએ શિવસેના, તો ભાઈ બાળાસાહેબ ઠાકરેનું નામ આવે, બાળાસાહેબ ઠાકરે જેટલું મોટું નેતૃત્વનું કદ એ કોઈ સામાન્ય માણસનું ના હોઈ શકે. તો સ્વાભાવિક રીતે ભાઈ બાળાસાહેબનું નિધન થયું તો બાળાસાહેબના નિધન પછી શિવસેના પાસે બાળાસાહેબના કદના કોઈ બહુ મોટા નેતા મળવાની શક્યતા નથી. તો ભાઈ જે ભાઈ મળ્યા એ ભાઈ લીડર બનાવી દીધા. તો ઉદ્ધવભાઈ મળ્યા તો ઉદ્ધવનો બનાવી દીધા. તે ઉદ્ધવ ઠાકરે એ બાળાસાહેબ ઠાકરે જેટલું નેતૃત્વનું કદ બતાવી શકશે ખરા? તો જવાબ છે ના. તો આ પ્રકારના નેતા, આવા નેતાઓ માટે એક એમનો પ્રકાર છે, તે પ્રકાર છે ઔપચારિક નેતા. નેતૃત્વના પણ અલગ અલગ પ્રકારો હોય છે. તો ભાઈ કોઈ એવા સંજોગોની અંદર, સંગઠનની અંદર કોઈ વ્યક્તિને લીડર બનાવી દેવામાં આવ્યા તો એવા લીડરો એટલે કે ઔપચારિક. ઔપચારિક સિવાય બીજું નેતૃત્વ હોય છે અનૌપચારિક. એટલે આ એવા લીડરની વાત છે અનૌપચારિક. જ્યારે સંગઠન, કોઈ ઓર્ગેનાઇઝેશન ક્રાઇસિસમાં ઊભું થઈ જાય એટલે કે કોઈ મુશ્કેલીમાં પડી જાય, તો મુશ્કેલીના સમયે વ્યક્તિ લીડર ના હોવા છતાં બહાર આવી અને સંગઠનને બચાવે એવા વ્યક્તિને કહેવાય અનૌપચારિક નેતા. જે પોતાનું નામ નેતા તરીકે નથી આપતા પણ સંગઠનને બચાવવામાં એમની બહુ મોટી ભૂમિકા હોય. બીજું જોઈએ લોકશાહી નેતૃત્વ, અને એના જેવું બીજું છે આપ ખુદ. લોકશાહી નેતૃત્વ એટલે કે
ભારતની અંદર, ગુજરાતની અંદર આપણે જે લીડરશિપ જોઈએ છે, અને એની સાથે આખું જ નેતૃત્વ એટલે કિમ જોંગ ઉન, તો એ સરમુખ અત્યારે છે, એ જ રહેશે. કોઈને ઈચ્છા હશે કે નહીં હશે, પણ કિમ જોંગ ઉન તો રહેશે જ, તો એ આખું જ નેતૃત્વની નિશાની. બીજું છે આંતરિક નેતૃત્વ, અને એની સાથે હોય છે બાહ્ય નેતૃત્વ. આંતરિક નેતૃત્વનો મતલબ એવો થાય કે વ્યક્તિ સંગઠનમાં હતો અને સંગઠનમાંથી જ એ વ્યક્તિને નેતા બનાવવામાં આવ્યા. જેમ કે સોનિયા ગાંધી તો કોંગ્રેસમાં જ હતા. હવે રાહુલે કોંગ્રેસના અધ્યક્ષ તરીકેથી રાજીનામું આપ્યું તો કોંગ્રેસની અંદર સોનિયા ગાંધીને કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા. તો એ સંગઠનમાંથી જ સંગઠનના વ્યક્તિને પ્રમુખ બનાવ્યો, તો એ આંતરિક નેતૃત્વની નિશાની. જેમ કે જેપી નડ્ડા તો ભાજપમાં જ હતા અને ભાજપ એમને નેતા બનાવ્યા, તો એ થઈ ગઈ આંતરિક નેતૃત્વ. પરંતુ રતન ટાટાએ જ્યારે ટાટા ગ્રુપ ઓફ કંપનીઝમાંથી રાજીનામું આપ્યું અને સાયરસ મિસ્ત્રીને તેમણે ટાટા ગ્રુપના અધ્યક્ષ બનાવ્યા, તો એ બાહ્ય નેતૃત્વનું સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ છે. કારણ કે સાયરસ મિસ્ત્રીએ ટાટા ગ્રુપના હતા જ નહીં અને તેમને ટાટા ગ્રુપની બહારથી લાવી અને તેના લીડર બનાવવામાં આવ્યા, તો એ થયું બાહ્ય નેતૃત્વ. ત્રણ નેતૃત્વના પ્રકાર ધ્યાનમાં આવે તો ત્રણ એમને ધ્યાનમાં આવે, આંતરિક તો બાહ્ય, લોકશાહી તો આપખુદ, અને ઔપચારિક તો અનૌપચારિક. એ જ પ્રકારે ત્રીજો અહીંયા સૌથી અગત્યનો મુદ્દો જે આપણે જોવો જોઈએ, જે પ્રેરણા. તો પ્રેરણાની અંદર આપણે વાત કરવી છે દ્વિપ્રેરણાનો સિદ્ધાંત અને જરૂરિયાતના ક્રમનો સિદ્ધાંત. હમણાં જ કૃષિ યુનિવર્સિટીના પેપરની અંદર આ જરૂરિયાતના ક્રમના સિદ્ધાંતનો પ્રશ્ન પૂછાયો. તે પ્રશ્ન અગાઉ 2018ના સબ ઓડિટરના પેપરમાં પણ પૂછાઈ ચૂક્યો છે. પહેલાં આ બધા પ્રશ્નો નહોતા પૂછાતા. હવે આપણને પ્રશ્ન થાય કે આ બધા પ્રશ્નો ક્યાંથી એ લોકો પૂછે છે. તો બેઝિકલી જાહેર વહીવટનો જે સિલેબસ છે પબ્લિક એડમિનિસ્ટ્રેશનનો, એની આપણે પહેલાં વિડીયો લેક્ચરની અંદર ચર્ચા પણ કરી છે કે કયા કયા મુદ્દાઓનો સમાવેશ થાય છે. બધા જ લોકો ભણાવતી વખતે કે પુસ્તકની અંદર આ બધા મુદ્દાઓનો સમાવેશ કરે છે એવું હોતું નથી, જનરલી એવું નથી દેખાતું. પણ પરીક્ષાની અંદર તો જે બેઝિક એડમિનિસ્ટ્રેશનના મુદ્દાઓ છે તેના પ્રશ્નો હંમેશા આવતા જ હોય છે. તો આ બધા મુદ્દાઓ ક્યાંથી કરી શકાય? તો સૌથી શ્રેષ્ઠ સુવિધા તો છે ઓહા અકાદમીની એપ ઉપર, આપણી પાસે એના વિડીયોઝ અવેલેબલ છે, મટીરિયલ પણ અવેલેબલ છે, અને એની સાથે સાથે પ્રશ્નોનું પણ PDF, એટલે PDF મટીરિયલ અને પ્રશ્નોની PDF, આ બધું અવેલેબલ છે. તમે એની અંદરથી આ બધું વધારે સારી રીતે અને મોટું વ્યાપક ભણી શકશો, જેથી આવી પરીક્ષાઓની અંદર આ બધા પ્રશ્નો પૂછાય તો તમને ધ્યાનમાં આવે. એટલે જે લોકો ઓલરેડી યુઝર છે એ બધા લોકોને આ બધા પ્રશ્નો બહુ સારી રીતે આવડે, તો તમે પણ એ રીતે કરી શકો. આખો જ સિલેબસની ચર્ચા અહીંયા વ્યાપક રીતે થઈ શકશે, યુટ્યુબના લેવલ ઉપર એવું થતું નથી. દ્વિપ્રેરણાના સિદ્ધાંતમાં જે વિદ્વાનનું નામ યાદ રાખવું જરૂરી છે તે છે ફ્રેડરિક હર્ઝબર્ગ. ફ્રેડરિક હર્ઝબર્ગે આ પ્રેરણાનો સિદ્ધાંત આપ્યો છે, જેના માટે અહીંયા આપણે એક શબ્દ વાપર્યો છે દ્વિપ્રેરણા. તો દ્વિ શબ્દ શું કરવા માટે? દ્વિ એટલે કે બે. એવું માને છે કે પ્રેરણા ઉપર એટલે કે વ્યક્તિને મોટિવેશન માટે બે પ્રકારના પરિબળો અસર કરતા હોય છે. ઘણા સંતોષના પરિબળો છે, ઘણા અસંતોષના પરિબળો છે. જે સંતોષના પરિબળો છે તે વ્યક્તિને કાર્યના સ્થળ ઉપર સંતોષ આપે છે. જેમ કે ટાર્ગેટ અચીવ કર્યો એ તો એને ઇન્સેન્ટિવ આપવામાં આવે, બોનસ આપવામાં આવે, કે પછી એને પ્રમોશન મળશે તો એને કામ કરવાનો સંતોષ મળશે અને બાકીના લોકોને એ વ્યક્તિને જોઈ અને પોતાને પ્રેરણા મળશે કે આના જેવું કામ કરવું જોઈએ. અને જો વ્યક્તિ ટાર્ગેટ અચીવ કરે છે પણ તેમ છતાં એને ઇન્સેન્ટિવ, બોનસ કે પ્રમોશન નથી આપવામાં આવતું, તો એને પોતાને અસંતોષ થશે અને બાકીના એમ્પ્લોયીને એને જોઈને એવું લાગશે કે અમે પણ ટાર્ગેટ અચીવ ના કર્યો તો શું ફરક પડ્યો, આમ પણ કશું મળતું નથી. તો એ લોકો અસંતોષ મેળવે છે અને એ લોકો ડિમોટિવેટ થાય છે. તો આ બે પ્રકારના પરિબળો અસર કરતા હોય છે, એટલે એનું નામ પડ્યું દ્વિપ્રેરણાનો સિદ્ધાંત, જે આપણને ફ્રેડરિક હર્ઝબર્ગે આપ્યો છે. અને વ્યક્તિના જીવનની જરૂરિયાતોને 5 ભાગમાં જે વિદ્વાને વિભાજિત કરેલી છે તે છે અબ્રાહમ મેસ્લો. અબ્રાહમ મેસ્લોએ વ્યક્તિના જીવનની 5 જરૂરિયાતો બતાવી, બેસિક નીડ્સ, પાયાની જરૂરિયાત, સુરક્ષાની જરૂરિયાત, પારિવારિક જરૂરિયાત, સંતોષ, જીવનની અંદર સામાજિક જરૂરિયાત સોશિયલ નીડ્સ, અને સૌથી છેલ્લા ક્રમે આત્મ પ્રત્યક્ષીકરણ. આ 5 જરૂરિયાતો એમણે વિભાજિત કરેલી છે. તો આ પ્રકારના જાહેર વહીવટના બધા જ મુદ્દાઓ અને બધી જ વસ્તુ આપને ઓહા અકાદમીની એપ ઉપર મળી રહેશે. ભવિષ્યની પરીક્ષાઓની અંદર આવા અઘરા પ્રશ્નો જે હવે પૂછાતા જાય છે તે પણ આપ સરળતાથી ક્રેક કરી શકશો, અને આ બધા પરીક્ષાના પ્રશ્નો તે આપને આ બધા લેક્ચર્સની અંદર અવેલેબલ થશે. તો ચાલો સમય સમય ઉપર મળતા રહેશું. ધન્યવાદ.